આટલી નવધા ભક્તિની વાત કર્યા પછી તરત જ રામજી બોલ્યા કે શબરી મારી જાનકીનું હરણ થઈ ગયું એના વિશે કઈ જાણો છો? એટલે લક્ષ્મણજીને શંકા પડી કે હવે જટાયુએ કહી દીધું છે લંકાનો રાવણ હરણ કરીને દક્ષિણ દિશામાં લઈ ગયો છે, હવે આને શું પૂછવાનું હોય? સબરીમાં રસ્તો બતાવે છે. થોડાક આગળ જશો એટલે ઋષિમુખ પર્વત આવશે. પોતાના ભાઈ વાલીના ત્રાસથી સુગ્રીવ એના સાથે રહે, અહીંયા ઋષિમુખ પર્વત ઉપર રહે છે, એની સાથે મિત્રતા બાંધો એટલે તમને જાનકી મળી જશે, સીતાજી સુધી પહોંચવા માટે એક મિત્ર બતાવ્યો કે આની સાથે મિત્રતા બાંધી લો. એટલે હું રોજ કહું કે કોઈ દીકરીની સાચી બેસ્ટ ફ્રેન્ડ હોય તો એની માં, અને દીકરાનો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય તો એનો બાપ. બીજાના ભરોસે બહુ ન જીવવું, આજનો સમય બહુ ખરાબ છે. એટલે આપણે આપણી આંખથી જોઈ લેવું, કોકના ચશ્મા પહેરીને ન જોવું, અને ફેંકાઈ જઈએ અને પછી પસ્તાવો કરવો પડે. એના કરતા આપણે આપણી આંખેથી જોઈ લેવું. એટલે હું કહું છું કે આજના સમયમાં આપણી બેસ્ટ ફ્રેન્ડ આપણી માં, અને આપણો બેસ્ટ ફ્રેન્ડ એટલે આપણો બાપ. છેતરાવાનો ભય તો નહીં કે નહીં? બીજો તો છેતરાઈ જાય, આ બે આપણને છેતરે નહીં હો. પંપા સરોવર થી આગળ જશો એટલે ઋષિમુખ પર્વત આવશે, અને આમ વાત કરે અને ભગવાન રામજી ત્યાંથી આવે, સુગ્રીવની સાથે મિત્રતા બાંધે. કથાને વિરામ દઈએ અને કાલ આપણો આઠમો દિવસ, અને કાલ રામેશ્વર મહાદેવની સ્થાપના, અને કાલ બની શકે તો હસરામભાઈ 12 વરઘોડિયા તૈયાર કરજો. એટલે 12 જ્યોતિર્લિંગ છે એટલે 12 વરઘોડિયા પૂજા કરતા હોય તો એમ મને કે દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજા થાય છે. થોડી વાર માટે નામ શકે આવતીકાલે સવારમાં જયંતિભાઈ મિસ્ત્રી ઢોઢિયાળાવાળા વેશભૂષા લઈને આવવાના છે. સવારના પ્રસંગમાં આપણે ઝાંખી અને બપોર પછી સેતુબંધ રામેશ્વરની સ્થાપના 12 જ્યોતિર્લિંગનું પૂજન કાલે વેશભૂષા પહેરીને કરવાનું છે. તો જે નાની બહેનો હોય જેને આમાં ભાગ લેવો હોય તે સવારે વહેલા આવી જાય. બીજું, આવતીકાલે રાતે જામ કંડોરણાવાળા દુર્ગેશભાઈ પાઠક બાળ કલાકાર સાથે મા બાપને ભૂલશો નહીં નામનો કાર્યક્રમ આવતીકાલે રાતે છે. આ કાર્યક્રમ અવશ્ય બધા સાથે બહેન નિહાળશો. તો મારી અહીં પધારેલા સર્વ ભાઈઓ તથા બહેનોને વિનંતી કે પોતાની વહુ દીકરાની દીકરીઓ ઘરવાળા અને ભાઈઓ એના મિત્રો અને બહેનો બધાને સાથે લઈ આવજો, અને એકવાર મા બાપને ભૂલશો નહીં આ કાર્યક્રમ અવશ્ય નિહાળવા જેવો છે. અત્યારના સમયમાં ચાલતી સમસ્યાનું નિરાકરણ આ કાર્યક્રમ જોવો એટલે આ કથા કરવાનો અમારો એક જ હેતુ છે, બધા નો સુધરી તો ખાઈ નહીં. કારણ કે વર્ષો ત્યાં આવી સપ્તાહો ચાલે છે પણ દૂધમાં પાણી નાખવાનું આપણે બંધ કરતા નથી, ખોટું બોલવાનું બંધ કરતા નથી, સુધરી તો બધા ન જાય. પણ કદાચ આવા કાર્યક્રમ મા બાપને ભૂલશો નહીં અથવા મા સબરીના જે આવા વર્ણનમાં કદાચ કોકના ઘરની અંદર કોઈ એવી સમસ્યા હોય અને સમાધાન થઈ જાય અને કોઈનું ઘર સળગતું બચી જાય, એટલા માટે આવા કાર્યક્રમ છે. અવશ્ય કાલે નિહાળવા રોકાજો. ધન્યવાદ. આભાર. ગોવિંદ ગોવિંદ ગાયો રે ભજો, નંદા કે લાલા ગીત ગાયો.
गोविंद गोविंद हरि रे भजो नंदा के लाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइयो रे भजो नंदा के लाल मीत गाइयो પાછા ભગવાનના ગુણ ગાવા મળીએ ત્યાં સુધી આપ સૌ સંતોને મારા જય જય સિયારામ બોલો રામચંદ્ર ભગવાન જય માનસ અંબે
मैया जय मानस अंबे हरिय कमल निवासिनी हरिय कमल निवासिनी भक्त न अवलंबे ओम जय मानस अंबे मानव धर्म प्रकाशिनी तत्व ज्ञान दाता मैया तत्व ज्ञान दाता अविरल भक्ति प्रदायनी अविरल भक्ति प्रदायनी सब सुख की दाता ओम जय मानस अम्बे माया मोह विनाशिनी संशय ब्रह्महारी मया संशय ब्रह्महारी कलियुग कलुष निकंदिनी कलियुग कलुष निकंदिनी भक्त न अवलंबे ओम जय मानस अम्बे कर्पूर गौरम करुणावतारम संसार सारम कुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वाधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते बोलिए श्री रामचंद्र भगवान की श्री हनुमान जी महाराज की प्रेम से बोलो ओम नमः पार्वती वदे हर हर महादेव हर